વિદ્યાર્થી મિત્રો મજામાં, આજે આપણે ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 પ્રકરણ 4 ગતિમાન વિધવાર અને ચુંબક સારું લેસન છે, સરસ પાઠ છે, દાખલા અને એમસીક્યુ આમાંથી પૂછાતા હોય છે, નાની નાની ઉકેલો છે અને ઉપયોગી છે. શું પ્રશ્ન છે આજે આપણે જો વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વીજભાર પર લાગતા લોરેન્જ બળનો માત્ર સૂત્ર લખો અને ચુંબકીય બળની લાક્ષણિકતા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણે 2 અથવા 3 વાર તમને પૂછાય છે. આપણે જાણીએ છીએ કે કોઈ બિંદુવત વીજભાર ક્યુ કુલ બળ લાગે, તેના ઉપર લાગતું કુલ બળ એમ હોય તો આ એમ સદીશ હવે એ કુલ બળ એ વિદ્યુતના સ્થાન સદીશ ઉપર ચુંબકીય ક્ષેત્ર એ બધે લોકો રૂપે ચુંબકીય બળ લાગે.
જેમની દિશા જમણા હાથના સ્થળાથી પ્રમાણે લઈ શકાય. અહીંયા કીધું કે આ ધન વિભાગ છે ચુંબકીય રૂપે, તેના ઉપર ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં કામ કરે છે. આ ધન વિભાગ વ્યક્તિ ચુંબકીય ક્ષેત્ર સાથે ક્રિયાકૂટ વ્યક્તિ કરે છે. ભવિ અને બીજી વસ્તુ જે સમતલ છે એ સમતલને લંબા જમણાતા નિયમિત બળ લાગે. અહીંયા બી અને બીજી વધતા સમતલને લંબા જમણાતા નિયમિત વસ્તુની દિશામાં ચુંબકીય બળ લાગે. આ ધન વિભાગ ઉત્પન્ન તમે રોજબારોજ લાગુ પડ્યો તો બળની દિશા વિરુદ્ધ દિશામાં નીચે તરફ થાય, જે નીચે આકૃતિમાં આપણે સમજાવીએ છીએ. બી અને બીજી બધા સમતલને લંબ દિશામાં અંગૂઠા દિશામાં બળતા છે. અહીંયા બી અને બી બંને સદિશો પરસ્પર લંબ હોય તો થીટા કેવું થાય, અને થીટા કેવું થાય તો આપણે ચુંબકીય બળ છે ક્યુ ઇ બી સાઈન લેવું. હવે સાઈન લેવું એટલે મહત્વ મૂલ્ય સાઈન તો ચુંબકીય બળ છે ને એ મેક્સિમમ લાગે ક્યુ વી બી કેટલું લાગે. જો ચુંબકીય ક્ષેત્ર બી માં જે વેગ છે ચુંબકીય ક્ષેત્ર લંબ હોય તો ચુંબકીય બળ મહત્તમ લાગે, પણ જો બી ચુંબકીય ક્ષેત્ર ને સમાંતર હોય તો થીટા ની કિંમત થાય, અને થીટા ની કિંમત એ ઝીરો મૂકી દેવાય. થીટા ની કિંમત ઝીરો, સાઈન ઝીરો એટલે ઝીરો. તો એ સૂર્ય બળ લાગે તો એફએ પણ છે શૂન્ય થાય, સાઈન ઝીરો એટલે ઝીરો, તો શૂન્ય પણ થાય. એટલે કે જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર વિભાગને વેગ હોય તો એના ઉપર ચુંબકીય બળ શૂન્ય લાગે. એ રીતે જો પ્રતિ સમાંતર હોય, વિભાગનો જે વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય એટલે કે થીટા 180 ડિગ્રી હોય તો પણ તમે અહીંયા 0 ડિગ્રી છે એટલે 180 ડિગ્રી લખો, સાઈન 180 ડિગ્રી એટલે 0 જ થાય. Yeah.